ઉભો રે કરણ્યા, મને મારીને ભાગ્યો? આજે તો તને બરાબરની માર ચખાડું. હું જોઉં છું તું મને કેવી રીતે પકડે છે. આવ પકડ પકડ. અરે યાર, હું તો થાકી ગયો. એ ડેંગો ડેંગો, મોટો આવ્યો મને મજા ચખડવા વાળો. હવે તો તને છોડું જ નહીં. અરે અમન, ચમન, તમે બંને શું કરો છો? કરણનું નામ ચમન્યો, કરણનું નામ ચમન્યો. મજા પડી, મજા પડી, મજા પડી, મજા પડી. હું નહીં, તું ચમન્યો. ડબ્બુ ભણતા તો આવડતું નથી. જુઠ્ઠા. ઓ સોરી સોરી સોરી, હવે તે હું ધ્યાન રાખીશ. તને ચમન નહીં કહો. કે કેમ ઝઘડતા હતા? આ અમન્યો જુઓ ને, મને મારે છે. પહેલે કરણ્ય મને મારવા આવ્યો હતો, પછી હું એને મારું જ ને. બધો વાંક કરણનો છે. તારો વાંક જ નથી એમ? અરે બાપ રે, મને એમ કે તમે બંને સારા ફ્રેન્ડ્સ છો. ફ્રેન્ડ? અને આની સાથે કોઈ દિવસ નહીં. કેમ નહીં? તમે બંને તો એક જ ગલીમાં રહો છો, એક જ સ્કૂલ, એક જ રિક્ષા અને એક જ ક્લાસ, બધું તો સરખું છે. તો પછી તમે ફ્રેન્ડ્સ કહેવાઓ કે નહીં? આની સાથે ફ્રેન્ડ? ઇમ્પોસિબલ. હું જે કરું ને વિચારું ને, એનાથી આ સાવ ઊંધો છે. મને જે ફાવે એ એને ક્યારેય ફાવે જ નહીં. પછી મને ગુસ્સો જ આવે ને, એમ થાય બે ચાર ઠોકી દઉં. સાવ જુદા સ્વભાવના લોકો પણ સારા ફ્રેન્ડ્સ હોઈ શકે, કેમ ના હોઈ શકે? ખોટી વાત, એવું હોય જ નહીં. મેં તો મારા ઘરમાં જ જોયું છે. મારા ઘરમાં આવા બંને મિત્રો રહે છે. તમારે એની સાચી વાર્તા સાંભળવી છે? સાચી વાર્તા? હા દીદી, મને વાર્તા સાંભળવી તો બહુ જ ગમે. મને પણ બહુ ગમે. અમારી ઘેર છે ને એક કૂતરો છે, એનું નામ છે સોનુ. સોનુને છે ને બહુ બધા મિત્રો છે. આવી ચાલ આપણે પકડા પકડી રમીએ. સોનુના બીજા મિત્રો હતા કુદમજી અને મિઠ્ઠુ મિયા. મિઠ્ઠુ મિઠ્ઠુ મિઠ્ઠુ, સોનુ તે દૂધ પી લીધો. પહેલા તમારી સાથે રમી લઉં પછી પી લઈ. સોનુ હવે ભૂખ લાગી, ચાલો આપણે ખાઈ લઈએ. અરે આ કુદમજી તો ચાલ્યા જીવડા શોધવા. બાય કુદમજી. મને પણ ભૂખ લાગી છે, હું તો જાઉં છું ફૂલનો રસ માણવા. અરે મિઠ્ઠુ મિયા, તમે શું ખાશો? મરચું મરચું. બાય ફ્રેન્ડ્સ, બાય. ચલો હવે હું દૂધ પી લઉં. અરે મારું દૂધ ક્યાં ગયું? માયા દીદીએ તો આખું બાઉલ ભરીને મૂક્યું હતું, પણ પી ગયું હશે. કુદમજીએ પીધું હશે? ના, પણ એ તો જીવડા સિવાય કશું નથી ખાતો. શું મીઠું મિયાએ પીધું હશે? ના ના ના, મને પૂછ્યા વગર એ મારી કોઈ વસ્તુને અડતો નથી. તો કોણ પી ગયું હશે? આ જ મારું દૂધ પી ગઈ લાગે છે. મને પૂછ્યા વગર જ મારું દૂધ પી ગઈ. જેવી ફરી બિલાડી આવે છે અને સોનુનું દૂધ પીવા જાય છે, કે તરત જ સોનુ ભાવ ભાવ કરી તેને ભગાડી દે છે. અને ત્યાં મિઠ્ઠુ મિયા આવે છે. અરે સોનુ, તું કેમ એટલો મોટી થી આવાજ કરે છે? એક મિયો બે દિવસથી આવે છે ને મારું દૂધ પી જાય છે. મને તેના પર બહુ ગુસ્સો આવે છે, એટલે હું તેને ભગાડી દઉં છું. તું તો બધાનો દોસ્ત બને છે, તો પછી બિચારી મિયાઓને કેમ ભગાડી દીધી? પણ જો ને, મારું બધું જ દૂધ પી જાય છે, હું એનો દોસ્ત નહીં બનું. પણ તને ખબર છે એ કેટલો દુખી છે? દુખી? કેમ? રસ્તામાં એટલે મેં જ નહીં આવવાનું કહ્યું.
મને તો ખબર જ નહોતી, અજાણતા મેં મોટી ભૂલ કરી છે, હવે હું એને દૂધ પીવા દઈશ. અરે આ મિયાઉ હજી કેમ ના આવી? સોરી સોનુ, મોડું થઈ ગયું. મિયાઉ આવીને જતી રહી? ના, હું ક્યારનો તેની રાહ જોઉં છું, પણ મિયાઉ હજુ આવી જ નથી. એ ક્યાં ગઈ હશે? એનું શું થયું હશે? એને એક્સિડન્ટ તો નહીં થઈ ગયો હોય ને? મને લાગે છે એ તારાથી ડરી ગઈ હશે. એમ? મારા ગુસ્સાથી ડરી ગઈ હશે? મારાથી દુઃખ અપાઈ ગયું છે? હું શું કરું?